ટ્રક ટ્રાન્સપોર્ટરો દ્વારા અપાયેલી દેશવ્યાપી હડતાલ અને ચક્કાજામ કાર્યક્રમમાં ધોરાજીના ટ્રક ચાલકો પણ જોડાયા હતા. તાલુકા ટ્રક એસોસિએશનના નેજા હેઠળ ધોરાજીના ટ્રક માલિકો ચાલકોએ સજ્જડ હડતાલ પાડીને પોતાની વિવિધ પડતર માંગણીઓનું નિરાકરણ આવે તે માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ટ્રક એસોસિએશનને પોતાની માંગણીઓ સંતોષાશે નહીં તો તેમનું આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી હતી. જ્યારે પંચમહાલ ટ્રક એસોસિએશન દ્વારા પણ આ હડતાલમાં જોડાઈને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં 1000 જેટલા ટ્રકોના ટાયર થંભી જતા જીવન જરૂરી ચીજ વસ્તુઓનું પરિવહન અટકી ગયું હતું. મારું નામ રમેશભાઈ ઠેસિયા, ધોરાજી તાલુકા ટ્રક ઓનર એસોસિએશનના પ્રમુખ શ્રી. આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની એલાન અનુસાર અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન જોડાય એના અનુસંધાન અમે ધોરાજી તમામ ટ્રક માલિકો, બસ માલિકો તથા ટેમ્પા માલિકો તમામ હડતાલ સાથે જોડાયેલા છે. અમારા મુખ્ય મુદ્દા 5 છે. પહેલો મુદ્દો છે ટોલ નાકો દૂર કરી અને ઉધડો ટેક્સ લઈ લેવો. બીજો મુદ્દો છે વીમા પ્રીમિયમમાં ઘટાડો કરો, એનું GST નાબૂદ કરો. ત્રીજો મુદ્દો છે TDS જે કપાય છે ભાડા ઉપર, એની જે કનડગત છે ટ્રાન્સપોર્ટરને એ દૂર કરો. ચોથો મુદ્દો અમારો RTOને લગતા ઘણા પ્રશ્નો છે, એનું સમયસર હલ કરો. બીજું ડીઝલ પેટ્રોલનો જે રોજનો વધારો છે એને બદલે 3 મહિને સમીક્ષા થાય એવી અમારી મુખ્ય માગણી છે. આ અનુસંધાને અમારે કોઈ ગામ બંધ કરવાનું ને એવું આવતું નથી. અમે અમારા પોતાના ટ્રકો ઊભા રાખી અને અમે અમારું નુકસાન વેઠીને પણ કોઈ લોકોને કને એમાંથી ઘાસચારા પાણી દૂધ આવી ગાડીઓને બાકાત રાખવા માટે આવશ્યક ચીજ માટે. એટલે હવે અમારી કાલે 3 જગ્યા ઉપર છાવણી થાય, ધોરાજી જેતપુર રોડ ઉપર, રિલાયન્સ પંપ પાસે જૂનાગઢ રોડ અને જામકનોડા રોડ ઉપર. સૌ પ્રજા સાથ અને સહકાર આપે એવી અમારે પ્રજાજનોને વિનંતી.